સમયસાર ભગવાન કુંદકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા અને પૂજ્ય ગુરુદેવ ગાંધી સ્વામીના પ્રવચનો આ બધા સહિત આપણે સમયસારનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ એમાં કરતા અધિકારની ગાથા એકસો ને તેતાલીસ ચાલે છે એકસો તેતાલીસ ગાથાનો આપણે અર્થ કર્યો છે ટીકા પણ કરી છે હવે આ ગાથાને થોડીક વધારે સૂક્ષ્મતાથી સમજીએ આ ગાથાની ટીકામાં જે વાત આવી છે એને લેતા પહેલાં સેજ ગાથાનું પુનરાવર્તન કરી લઈએ કે મૂળ ગાથામાં શું કહ્યું છે કે પહેલાં એક પ્રશ્ન કરવામાં આવ્યો આ એકસો ગાથા પછી ત્રેવીસ કળશ ગયા તે પછીથી એવો એક પ્રશ્ન કરવામાં આવ્યો કે આ બધા નય પક્ષને જે ઓળંગી ગયા છે એનું સ્વરૂપ શું છે એટલે કે પક્ષ અતિક્રાંતનું પક્ષને ઓળંગી ગયેલાનું શું સ્વરૂપ છે અને એ પ્રશ્નના ઉત્તર રૂપે આ એકસો તેતાલીસમી ગાથા કહેવામાં આવી છે ગાથાની અંદર એમ કહ્યું કે નય પક્ષથી રહિત નય પક્ષથી રહિત જીવ સમયથી પ્રતિબદ્ધ થયો થકો એટલે કે પોતાના ચિત્ત સ્વરૂપ ભગવાન આત્માને અનુભવતો થકો એ બંને નયોના કથનને માત્ર જાણે છે પણ એ નય પક્ષને જરા પણ ગ્રહણ કરતો નથી અને આ ગાથા ઉપર અમૃતચંદ્રાચાર્ય ભગવાને ટીકામાં કેવળી ભગવાનની સાથે શ્રુત જ્ઞાની આત્માની અનુભવના કાળે જે દશા છે એને સરખાવી છે અને એ સરખામણી કરતા ટીકાની શરૂઆતમાં પહેલાં કેવડી ભગવાને કઈ રીતે એ નય પક્ષનો ત્યાગ કર્યો છે અને એમની કેવી દશા છે અને એની સરખામણી પછી શ્રુત જ્ઞાની અનુભવના કાળે કઈ રીતે છે એની સાથે કરી છે એટલે શરૂઆતની જે પાંચ છ લીટી સુધી છે એમાં કેવડી ભગવાનની વાત લખી છે અને એ પછી તેવી રીતે કરી અને આખી વાત જ્ઞાનીની લખી છે એટલે શ્રુત જ્ઞાની આત્માની વાત અહીંયા તો જણાવવી છે કે જે નય પક્ષથી રહીત જીવ છે જે આત્માની સાથે એકરૂપતા અનુભવી રહ્યો છે એની કેવી દશા છે કેવી સ્થિતિ છે એ અહીંયા તો જણાવવું છે પણ સરખામણી કેવળી ભગવાનની સાથે કરી છે અને એ સરખામણીને આપણે બરાબર સારી રીતે સમજવાની છે એટલે આપણે ગઈકાલે વાત થયા પ્રમાણે મારી પાસે જેમના ઈમેલ એડ્રેસ હતા અને જેમણે મને મોકલ્યા હતા ઉપરાંત મારી પાસે કેટલાક લોકોના ઈમેલ એડ્રેસ હતા કે જે મને ખ્યાલ હતો કે આ લોકો પણ સાધ્યાયમાં આવે છે તો એ બધાને યાદ કરીને મેં આ એક ઈમેલ મોકલી છે એમાં સમયસર ગાથા એકસો તેતાલીસ ટીકા એમાં કેવડી ભગવાનને શું છે અને શ્રુત જ્ઞાની આત્માને શું છે આ જે લખાણ લેવામાં આવ્યું છે એ ટીકામાંથી જ લેવામાં આવ્યું છે અને ગુરુદેવે આ જ રીતે સમજાવ્યું છે એટલે ગુરુદેવે પહેલો બોલ બીજો બોલ ત્રીજો બોલ ચોથો બોલ પાંચમો બોલ અને છઠ્ઠો બોલ જે રીતે કયા છે એ જ રીતે આ લખાણ આપણે કર્યું છે મૂળ લખાણ તો ટીકામાંથી લીધું છે પણ એ બોલના ભાગ જે પાડ્યા છે એ ગુરુદેવના પ્રવચનમાંથી સમજીને પાડ્યા છે ઓગણીસમી વખતના ગુરુદેવના પ્રવચનમાં જે રીતે વાત કરવામાં આવી છે એ રીતે આ ભાગ પાડી અને આ તૈયાર કર્યું છે હવે બધાને ખાસ વિનંતી કે બધાની પાસે અત્યારે સમયસાર ગાથા એકસો તેતાલીસ નો જે આ કોઠો મોકલ્યો છે કેવડી ભગવાન એક તરફ છે બીજી તરફ શ્રુતજ્ઞાની તો એક કોઠાને બધા ખોલે કોમ્પ્યુટરમાં અથવા તો જો પ્રિન્ટ આઉટ કાઢ્યા હોય તો પ્રિન્ટ પ્રિન્ટઆઉટમાં પી અને જો કોઈ પાસે એ ન હોય અને અત્યારે તમારી પાસે કોમ્પ્યુટર હોય તો તમે તત્વધારા ડોટ કોમ ઉપર જઈ અને એમાં લાઇબ્રેરી અને લાઇબ્રેરીમાં આર્ટિકલ એ આર્ટિકલની અંદર તમને એ મળી જશે આર્ટિકલની અંદર સમયસાર ગાથા એકસો તેતાલીસ ટીકા આર્ટિકલ સેક્શનમાં સમયસાર ગાથા એકસો તેતાલીસ ટીકા એ તરત જ મળશે ડબલ્યુ 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 ડોટ તત્વધારા ડોટ કોમ એમાં લાઇબ્રેરી લાઇબ્રેરીમાં બુક્સ અને આર્ટિકલ બે સેક્શન છે તો એમાંથી આર્ટિકલ સેક્શનમાં જાઓ અને ત્યાં સમયસાર ગાથા એકસો તેતાલીસ ટીકા ડોટ પીડીએફ એવી ફાઇલ છે એને ક્લિક કરશો એટલે ઓપન થશે તો બધા આ પ્રમાણે ધ્યાન આપે અને આમાંથી આમ છતાં પણ જો કોઈ પાસે ન હોય તો સમયસાર પુસ્તકમાં ધ્યાન આપો તો પણ સમજાશે પહેલી વાત અહીંયા શું કરી છે કે કેવળી ભગવાન જેવી રીતે કેવળી ભગવાન પછી સરખામણીમાં તેવી રીતે શ્રુત આત્મા હવે જેવી રીતે કેવળી ભગવાન માટે પહેલી વાત કરી છે કે વિશ્વના સાક્ષીપણાને લીધે કેવળી ભગવાનને શું છે તો કે જ્ઞાતા દ્રષ્ટાપણું છે એટલે એ વિશ્વના સાક્ષી છે જગત આખાને માત્ર જાણે છે એમાં એમને કંઈ કરવા પણ નથી એટલે વિશ્વને જાણવાવાળા કયા કેવળી ભગવાન વિશ્વને માત્ર જાણવાવાળા છે એના જ્ઞાતા દ્રષ્ટા છે હવે તેવી રીતે શ્રુત જ્ઞાની આત્મા છે તે તે શું છે તો કે ક્ષયોક્ષમથી જેમનું ઉપજવું થાય છે એવા શ્રુત જ્ઞાનાત્મક વિકલ્પો ઉત્પન્ન થતા હોવા છતાં પરનું ગ્રહણ કરવા પ્રતિ ઉત્સાહ નિવૃત્ત થયો હોવાને લીધે કેવડી ભગવાનને તો વિશ્વનું સાક્ષી પહોંચે એના જ્ઞાતા દ્રષ્ટા થયા છે જ્યારે અહીંયા આ શ્રુત જ્ઞાની આત્મા છે એણે તો પરનું ગ્રહણ કરવા પ્રત્યે નિરુત્સાહ દર્શાવ્યો છે એના પ્રત્યેનો ઉત્સાહ હવે એને ચાલ્યો ગયો છે ક્ષયોમથી જેનું ઉપજવું થાય છે એવું શ્રુત જ્ઞાન છે અને શ્રુત જ્ઞાન છે તો એ શ્રુત જ્ઞાન એ અવય છે અને એના અવયવો શ્રુત જ્ઞાનના અવયવો નિશ્ચય અને વ્યવહાર છે અને એ નિશ્ચય અને વ્યવહાર એવા વિકલ્પો ઉત્પન્ન થાય છે કેમ કે આ શ્રુત જ્ઞાની છે એટલે એને તો શ્રુત જ્ઞાન છે પણ શ્રુત જ્ઞાન છે અને એના જ્ઞાનના વિકલ્પો નિશ્ચય અને વ્યવહાર એ ઉત્પન્ન થાય છે છતાં પણ છતાં પણ આ જ્ઞાની આત્મા પરનું ગ્રહણ કરવા માટે બિલકુલ ઉત્સાહિત નથી પરનું કંઈ પણ ગ્રહણ કરવા માટે એ જરા પણ ઉત્સાહિત નથી એ ઉત્સાહ તો એનો ચાલ્યો ગયો છે એટલે પરનું ગ્રહણ કરવા પ્રત્યે ઉત્સાહ નિવૃત્ત થયો હોવાને લીધે પેલા કેવળી ભગવાનને તો દ્રષ્ટા ભાવ છે વિશ્વના સાક્ષીપણાનો ભાવ છે ત્યારે આને તો પરનું ગ્રહણ કરવા પ્રત્યેનો ઉત્સાહ છે એ બિલકુલ ચાલ્યો ગયો છે એ કારણથી જો બંનેની દશા અને સમજવાની છે અહીંયા બીજા બોલમાં અહીંયા કહે છે કે કેવડી ભગવાનને શ્રુત જ્ઞાનના ભૂત જે વ્યવહાર નિશ્ચય નય પક્ષો તેમના સ્વરૂપને જ કેવળ જાણે છે અહીંયા થોડુંક સમજવાનું છે કે શ્રુત જ્ઞાનના અવયવ શ્રુત જ્ઞાન છે તે અવયવી અને એના અવયવ એ વ્યવહાર અને નિશ્ચય નયના પક્ષો છે પણ એ કોને છે કેવડી ભગવાનને નથી કેવળી ભગવાનને તો હવે શ્રુત જ્ઞાન જ રહ્યું નથી એટલે કંઈ શ્રુત જ્ઞાન હોય અને એને એના સ્વરૂપને જાણે એમ કેવળી ભગવાનને માટે વાત નથી કરી કેવળી ભગવાનને હવે શ્રુત જ્ઞાન નથી પણ છતાંય કેવડી ભગવાન જ્ઞેય માત્રને જાણે છે એટલે એ અપેક્ષાથી એમ કહ્યું કેવળી કેવડી ભગવાન આ શ્રુત જ્ઞાનના અવયવભૂત જે વ્યવહાર અને નિશ્ચયના પક્ષો તેમના સ્વરૂપને જ કેવળ જાણે છે એના સ્વરૂપને જ કેવળ જાણે છે પણ એનો અર્થ એમ નથી કે એમને કંઈ શ્રુત જ્ઞાન રહ્યું છે અથવા તો વ્યવહાર અને નિશ્ચયને ના પક્ષો રહ્યા છે એમ તો બિલકુલ નથી પણ જગતના બધા પદાર્થને જાણે છે જ્ઞે માત્રને જાણે છે તો આને પણ જાણે છે બસ એટલી વાત છે જ્યારે શ્રુતજ્ઞાની આત્મા માટે અહીંયા કહે છે બીજા બોલમાં કે શ્રુત જ્ઞાનના અવયભૂત વ્યવહાર નિશ્ચય નયના પક્ષોના સ્વરૂપને જ કેવળ જાણે છે એને હજી શ્રુત જ્ઞાન છે ને એના અવયભૂત વ્યવહાર નિશ્ચય નયના પક્ષ છે એ સાથે રહેલા વિકલ્પો એ વિકલ્પોનું લક્ષ્ય ગયું છે એને વિકલ્પોને ગ્રહણ કરતા નથી વિકલ્પોને હવે ગ્રહણ કરતા નથી એ પેરાબોલમાં વાત આવી ગઈ હવે પરનું કંઈ પણ ગ્રહણ કરતા નથી એટલે હવે કોઈ વિકલ્પને ગ્રહણ કરતા નથી એટલે માત્ર એને જાણે છે નિશ્ચય અને વ્યવહાર ને બંનેને એના સ્વરૂપને કેવળ જાણે છે પણ એને ગ્રહણ કરતા નથી એટલે એ રીતે એ નયોથી અતિક્રાંત થયા છે એ રીતે નયોથી અતિક્રાંત થયા છે નયોને ઓળંગી ગયા છે કઈ રીતે નયોને ઓળંગી ગયા છે કે શ્રુતજ્ઞાનના અવયવ વ્યવહાર અને નિશ્ચયને એના સ્વરૂપને માત્ર જાણે છે એના વિકલ્પ સાથે એ જોડાતા નથી હવે એમને એ વિકલ્પ રહ્યા નથી એટલે વિકલ્પોને ઓળંગી ગયા છે કેમ કે પહેલાં બોલમાં જ વાત કરી દીધી કે હવે એમને પરનું કંઈ પણ ગ્રહણ કરવા પ્રતિ ઉત્સાહ હતો તે બિલકુલ ચાલ્યો ગયો છે નિવૃત્ત થયો છે એટલા માટે આ શ્રુત જ્ઞાની ભગવાન આત્મા અનુભૂતિના કાળે જ્યારે એમને અનુભવ છે એ વખતે કોઈ વિકલ્પ સહિત હોતા નથી એટલે શ્રુત જ્ઞાનના અવયવૃત જે વ્યવહાર નય અને નિશ્ચય નયના જે કથનો છે એ સાથે રહેલા વિકલ્પો છે આ બધાને હવે એ ગ્રહતા નથી એની સાથે જોડાતા નથી પણ માત્ર એને જાણે છે માત્ર એને જાણે છે એના સ્વરૂપને કેવળ જાણે છે ત્રીજો બોલ કેવડી ભગવાનને માટે અહીંયા ત્રીજો બોલ કયો છે કે સ્વરૂપને જાણે છે એમને શ્રુત જ્ઞાન તો છે નહીં કેવળ જ્ઞાન છે એટલે શ્રુત જ્ઞાનના અવયભૂત વ્યવહાર નિશ્ચયને ના સ્વરૂપને જાણે છે પરંતુ નિરંતર પ્રકાશમાન સહજ વિમળ સકળ કેવળ જ્ઞાન વડે એમને તો કેવળ જ્ઞાન વર્તે છે પહેલાંને જાણે છે પરંતુ એમની દશા કેવી છે તો કે એ તો નિરંતર પ્રકાશમાન સહજ કેવળ જ્ઞાન સહિત છે જેમાં કોઈ મળ નથી સકળ જગતને જાણે જગતના બધા જ પદાર્થોની ત્રણેય કાળની પર્યાયો ને એક સમયમાં યુગપદ જાણે એવું જ્ઞાન એમને તો વર્તે છે એટલે એવા કેવળ જ્ઞાન વડે જ્યારે અહીંયા શ્રુત જ્ઞાની આત્મા છે એને માટે ત્રીજા બોલમાં કહે છે કે પરંતુ પરંતુ કોને લક્ષ્ય કહ્યું છે જે બીજા બોલમાં કહ્યું એના અનુસંધાનમાં પરંતુ કહ્યું છે બીજા બોલમાં એમ કહ્યું કે શ્રુત જ્ઞાનના અવયભૂત વ્યવહાર નિશ્ચય નહીંના પક્ષોના સ્વરૂપને જ કેવળ જાણે છે પરંતુ અતિતીક્્ણ જ્ઞાન દ્રષ્ટિથી ગ્રહવામાં આવેલા નિર્મળ નિત્ય ઉદિત ચિન્મય સમયથી પ્રતિબદ્ધપણા વડે અર્થાંત ચૈતન્યમય આત્માના અનુભવ વડે પરંતુ અતિ તીક્ષ્ણ દ્રષ્ટિથી અતિ તીક્ષ્ણ જ્ઞાન દ્રષ્ટિથી એટલે પોતાના જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મામાં પોતે એકાગ્રતા કરી છે અને એમ એકાગ્રતા કરતાં અતિ તીક્ષ્ણ જ્ઞાનદ્રષ્ટિથી ગ્રહવામાં આવેલા નિર્મળ નિત્ય ઉદિત ચિન્મય સમયથી એમ પોતાના આત્મામાં એકાગ્રતા કરી અને શેને ગ્રહણ કરે છે શેને ગ્રહવામાં આવ્યું છે તો કે નિર્મળ નિત્ય ઉદિત ચિન્મય સમયથી પ્રતિબદ્ધપણા વડે એટલે કે પોતાના સ્વરૂપને ચિન્મય જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા ચિન્મય સમય એટલે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા જે નિર્મળ છે અને નિત્ય ઉદિત છે એવા સમયે એવા આત્માની સાથે જોડાણ કર્યું છે એવા ચિન્મય સમયથી પ્રતિબદ્ધપણાવડે પેલાં ભગવાન કેવળી ભગવાન કેવળ જ્ઞાન વડે અને અહીંયા પોતે કૃતજ્ઞાની એ જ્ઞાનમાં એકાગ્રતા કરી અને પોતાના સ્વરૂપ સાથે જોડાયા છે કેમ કે આ તો અનુભવના વખતની વાત છે અનુભવના કાળે જે દશા છે એનું અહીંયા તો વર્ણન લીધું છે કેમકે જે નય પક્ષને અતિક્રમી ગયા છે ઓળંગી ગયા છે એના સ્વરૂપની વાત જણાવી છે તો અનુભવ વખતે કેવી છે દશા એ વાત અહીંયા ચાલે છે એટલે ત્રીજા બોલમાં એ પોતે પોતાના સ્વરૂપ સાથે જોડાયા છે એ વડે ચોથા બોલમાં અહીંયા કહે છે કે કેવળી ભગવાન ચોથા બોલમાં સદા પોતે જ વિજ્ઞાન ગન થયા હોય ને એવા કેવળ જ્ઞાન વડે સદા પોતે જ વિજ્ઞાન ગન થયા છે કેવળી ભગવાન ને કેવળ જ્ઞાન છે અને હવે એ કેવળ જ્ઞાન જવાનું નથી એ હંમેશા રહેવાનું છે એટલા માટે એમ કહ્યું કે એ હંમેશને માટે પોતે જ વિજ્ઞાન ગન થયા છે જ્યારે હજી શ્રુત જ્ઞાની ભગવાન આત્મા છે એને માટે શું કહ્યું ચોથા બોલમાં કે એ અનુભવ વખતે કેવડી ભગવાનને તો આ હંમેશા છે સદા છે હવે એ જવાનું નથી એમ એ પોતે જ્ઞાન સ્વરૂપ થયા છે વિજ્ઞાનગન થયા છે જ્યારે શ્રુત જ્ઞાની આત્મા છે તો એ તો પોતે પોતાના સ્વરૂપ માં જોડાયા છે તે વખતે એટલે અનુભવના કાળે તે વખતે એટલે અનુભવ વખતે પોતે વિજ્ઞાન વિજ્ઞાનગન થયા હોય છે અનુભવના કાળે પોતે જ્ઞાન સ્વરૂપ થયા છે અને એમ જ્ઞાન સ્વરૂપ થઈને કેવડી ભગવાન તો સદા હંમેશા પોતે વિજ્ઞાન વિજ્ઞાનગન થયા છે એમ થઈને જ્યારે અહીંયા શ્રુતજ્ઞાની આત્મા છે એ તો પોતાના સ્વરૂપમાં ગયા છે અને તે વખતે જ્યારે અનુભવની દશા વર્તે છે ત્યારે અનુભવ વખતે પોતે વિજ્ઞાનગન થયા હોઈને શું કરે છે હવે જે કરે છે એની વાત આપી છે પાંચમા બોલમાં કહે છે કે શ્રુત જ્ઞાનની ભૂમિકાના વડે અર્થાત શ્રુત જ્ઞાનની ભૂમિકાને ઓળંગી ગયા હોવાને લીધે પાંચમા બોલ અને છઠ્ઠા બોલમાં આખી વાત શું થાય છે એની આપી છે એટલે કેવળી ભગવાનમાં એમ લખ્યું છે કે શ્રુત જ્ઞાનની ભૂમિકાના અતિક્રાંત પણ વડે એટલે કે શ્રુત જ્ઞાનની ભૂમિકાને ઓળંગી ગયા હોવાને લીધે અને શ્રુત જ્ઞાની આત્મામાં પાંચમા બોલમાં કહે છે કે શ્રુત જ્ઞાનાત્મક સમસ્ત અંતર તથા બહિર્જલપરૂપ વિકલ્પોની ભૂમિકાના અતિક્રાંત પણ વડે જો બેમાં તફાવત છે શું તફાવત છે કે કેવળી ભગવાનને તો શ્રુત જ્ઞાન છે જ નહીં એટલે એ ભૂમિકા આવે એમને માટે તો રહી જ નથી શ્રુત જ્ઞાનની ભૂમિકા નથી તો શ્રુત જ્ઞાનને લીધે વ્યવહાર નહીં એના પક્ષ પણ છે નહીં એ બધાને તો એ ઓળંગી ગયા છે એ તો હંમેશને માટે ઓળંગી ગયા છે એમને તો સદાને માટે એ કેવળ જ્ઞાન વર્તે છે નિર્મળ સકળ કેવળ જ્ઞાન વર્તે છે એટલે હંમેશને માટે એ તો વિજ્ઞાનગન થયા છે અને આ શ્રુતજ્ઞાન શ્રુત જ્ઞાનની ભૂમિકાને તો એ હંમેશને માટે ઓળંગી ગયા છે પરંતુ અહીંયા શ્રુતજ્ઞાનની આત્મા છે એમણે આ ઓળંગી ગયા છે એ વાત ખરી પણ કઈ રીતે ઓળંગી ગયા છે એ કે હંમેશને માટે ઓળંગી ગયા છે એમ અહીંયા પીવડી ભગવાનની જેમ નથી પણ જ્યારે એ અનુભવનો કાળ છે એ વખતે એમને કોઈ વિકલ્પ રહ્યા નથી શ્રુત જ્ઞાન ને કારણે થતા બધા જ વિકલ્પો એ વિકલ્પોથી એ પોતે આગળ વધી ગયા છે એને અતિક્રમી ગયા છે શ્રુત જ્ઞાનાત્મક સમસ્ત અંતરંગ અને બાહ્ય વિકલ્પોની જાળને એવી ભૂમિકાને એ ઓળંગી ગયા છે અને એમ ઓળંગી જઈને જે કરે છે તે છઠ્ઠામાં અહીંયા બતાવ્યું છે છઠ્ઠા બોલમાં દર્શાવ્યું છે કે કેવળી ભગવાનમાં કહ્યું છે કે સમસ્ત નય પક્ષના ગ્રહણથી દૂર થયા હોવાથી કોઈ પણ નય પક્ષને ગ્રહતા નથી કોઈ પણ નય પક્ષને કેવળી ભગવાન ગ્રહતા નથી અને અહીંયા શ્રુત જ્ઞાની આત્મા છે તે પણ સમસ્ત નય પક્ષના ગ્રહણથી દૂર થયો હોવાથી કોઈ પણ નય પક્ષને ગ્રહતો નથી બે વચ્ચે ફેર કેટલો છે કેવડી ભગવાન સદાને માટે પોતે વિજ્ઞાન ઘન થયા છે અને એમને તો હવે શ્રુત જ્ઞાન રહ્યું નથી એટલે એ કોઈ પણ નય પક્ષને એના વિકલ્પને ગ્રહતા નથી એને ગ્રહવા પણ હું હવે રહ્યું જ નથી જ્યારે આ જ્ઞાની આત્મા છે એ તો એવા નય પક્ષના ગ્રહણથી પોતે દૂર થયા છે એટલે એમ એ નય પક્ષને ગ્રહણતા નથી એમની એ વખતની દશા કેવી અદ્ભુત દશા છે એની વાત પછી જણાવી છે કે આ રીતે કેવળી ભગવાનની જેમ જ્ઞાની પણ કોઈ પણ નય પક્ષને ગ્રહતા નથી એમ છ બોલ દ્વારા આખી વાત સમજાવી એટલે જ્ઞાની આત્માની આખી વાતને આપણે જો લઈએ તો એમ કહેવાય પહેલાં બોલથી છઠ્ઠા બોલ સુધી એક સાથે લઈએ તો એ રીતે કહી શકાય કે ક્ષયોમથી જેમનું ઉપજવું થાય છે એવા શ્રુત જ્ઞાનાત્મક વિકલ્પો ઉત્પન્ન થતા હોવા છતાં પરનું ગ્રહણ કરવા પ્રતિ ઉત્સાહ નિવૃત્ત થયો હોવાને લીધે શ્રુત જ્ઞાનના અવયભૂત વ્યવહાર નિશ્ચયને પક્ષોના સ્વરૂપને જ કેવળ જાણે છે પરંતુ અતિ તીક્ષ્ણ જ્ઞાન દ્રષ્ટિથી ગ્રહવામાં આવેલા નિર્મળ નિત્ય ઉદિત ચિન્મય સમયથી પ્રતિબદ્ધપણા વડે અર્થાંત ચૈતન્યમય આત્માના અનુભવ વડે તે વખતે અનુભવ વખતે પોતે જ વિજ્ઞાન થયો હોયને શ્રુત જ્ઞાનાત્મક સમસ્ત અંતરજલપરૂપ તથા બહિર્જલપ્રૂપ વિકલ્પોની ભૂમિકાના અતિક્રાંતપણા વડે સમસ્ત નય પક્ષના ગ્રહણથી દૂર થયો હોવાથી કોઈ પણ નયપક્ષને ગ્રહતો નથી આ કેવળી ભગવાનની સાથે સરખામણી કરી અને શ્રુત આત્માની વાત કરી હવે અહીંયા આગળ કહે છે શ્રુત જ્ઞાની ભગવાન આત્માને માટે એમ કહે છે કે તે આત્મા આ રીતે જે સમસ્ત નય પક્ષના ગ્રહણથી દૂર થયો હોવાથી કોઈ પણ નયપક્ષને ગ્રહતો નથી તે આત્મા ખરેખર સમસ્ત વિકલ્પોથી અતિ પર જુદા એકદમ જુદા પરમાત્મા જ્ઞાનાત્મા પ્રત્યક જ્યોતિ રૂપ અનુભૂતિ માત્ર સમય સાર છે એવા આત્મા શું છે તો કે વિકલ્પોથી અત્યંત પર છે અત્યંત જુદા છે અત્યંત ભિન્ન છે પોતે પરમાત્મા સ્વરૂપ છે જો અહીંયા પરમાત્મા કહ્યું છે અહીંયા શ્રુત જ્ઞાનીની દશાને અનુભવના કાળે કેવડી ભગવાનની સાથે સરખાવી અને એમ કહ્યું છે કે વિકલ્પોથી અત્યંત પર છે જુદા છે એ પરમાત્મા છે એ જ્ઞાનાત્મા છે પરમાત્મા એટલે કેવા પરમાત્મા કહેતા જ્ઞાનાત્મા છે પરમાત્મા પણ પરમાત્મા એટલે કઈ રીતે પરમાત્મા તો કે જ્ઞાન સ્વરૂપી છે એટલે જ્ઞાનાત્મા અને પ્રત્યક્ષ જ્યોતિ પ્રત્યક્ષ જ્યોતિનો ગુરુદેવે બહુ સરસ અર્થ કર્યો છે કે પરથી ભિન્ન પ્રત્યક્ષ જ્યોતિ પરથી ભિન્ન એવી પ્રત્યક્ષ જ્યોતિ એ પ્રગટ થઈ છે અને આત્મખ્યાતિ રૂપ આત્મખ્યાતિ એટલે પર્યાયમાં આત્માની પ્રસિદ્ધિ થઈ છે આત્મા ત્રિકાળ દ્રવ્ય તરીકે તો શુદ્ધ છે ત્રિકાળ દ્રવ્ય તરીકે તો શુદ્ધ છે જ્ઞાયક છે જ્ઞાન સ્વરૂપ છે પરંતુ હવે તો અત્યારે તો આ સમયે તો શું થયું છે તો કે પર્યાયમાં એવા આત્માની પ્રસિદ્ધિ થઈ છે અને અનુભૂતિ માત્ર પોતાના સ્વરૂપને અનુભવે છે એક માત્ર એ જ રહ્યું છે એ જ સમયસાર છે એટલે કે જે વાણીમાં કે વિકલ્પમાં કે લખાણમાં નથી આવતું એવો ભગવાન આત્મા એ વખતે એમ જ જેવો છે તેવો જ એ ભાવે એ રૂપે એ સ્વરૂપે એ સ્વભાવે એ પરિણમી જાય છે એ સમયસાર છે આત્મા ત્રણેય કાળે વિતરાક સ્વરૂપ છે એમાં તો કોઈ ના નથી અને વિતરાક સ્વરૂપ છે માટે તો એવા સ્વરૂપને એ પર્યાયમાં પ્રાપ્ત કરી શકે છે પણ અહીંયા અનુભવના કાળે આ શ્રુત જ્ઞાની આત્મા છે તે પણ કેવળી ભગવાનની જેમ પોતે પર્યાયમાં પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે છે એટલે પર્યાયમાં આત્માની પ્રસિદ્ધિ થાય છે અને અનુભૂતિ માત્ર પોતે રહે છે એટલે કે એક રૂપે સ્વરૂપ સાથે રહી જાય છે એવા એ સમયસાર છે એટલે આત્મા ત્રિકાળ વિતરાક સ્વરૂપ છે એ વાત તો બરાબર છે પણ જ્યારે એવી દશા એની થાય ત્યારે એ ખરેખર વિતરાક સ્વરૂપ છે જે અનુભવે છે એને માટે એ વિતરાક સ્વરૂપ છે જે અનુભવતો નથી અને માત્ર વિકલ્પમાં રહ્યો છે માત્ર અભ્યાસમાં છે કે માત્ર લખે છે કે કથન કરે છે ત્યારે એ સમયસાર નથી એ અનુભૂતિ રૂપ નથી ગુરુદેવે બહુ સ્પષ્ટતા કરી છે આ વિશે કે જ્યારે એ પકડવા આવે ત્યારે કોણ પકડમાં આવે જેવું શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે જે દ્રવ્ય શુદ્ધ છે ત્રિકાળ નાયક છે એવું એને પકડમાં આવે એટલે પોતે એવો પરિણમી જાય ત્યારે એ સમયસાર છે એટલે કે એને પર્યાયમાં એ ભગવાન આત્માનો અનુભવ થાય છે ત્યારે એ સમયસાર છે અનુભૂતિના કાળે જે વાત છે એને અહીંયા દર્શાવવામાં આવી છે તો આ રીતે છ બોલ ગુરુદેવે આપણને જુદા પાડી અને આ જે તુલના છે કેવળી ભગવાન અને શ્રુતિજ્ઞાની આત્માની એ આપણને સમજાવી છે આ શ્રુતિજ્ઞાની આત્માની અનુભવના કાળે જે દશા છે એને કેવળી ભગવાનની દશાની સાથે સરખાવી અને જણાવ્યું છે કે અનુભવના કાળે કોઈ વિકલ્પ હોતો નથી અને એ વખતે એ પોતે ખરેખર પોતાના સ્વરૂપને પામે છે અને એ જ સમયસાર છે એ જ નિર્મળ પર્યાય જે પ્રગટ થાય છે તે સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની પર્યાય છે અંશે ચારિત્ર પણ છે એ વખતે બીજું કંઈ નથી કોઈ દ્વેત નથી બેપણું નથી ભગવાન આત્માને પોતે અનુભવનારો બંને જે પર્યાય અનુભવે છે તે એકરૂપે છે એવી એ અદ્ભુત દશા હોય છે અને આવી અદ્ભુત દશા ક્યારે થાય છે એ અહીંયા જ્યારે એ પક્ષ પક્ષને ઓળંગી જાય છે પક્ષ અતિક્રાંત થાય છે ત્યારે આવી દશા થાય છે એ વાત આપણને અહીંયા સમજાવી છે હવે આ વાતને આપણે થોડીક વધારે વિસ્તારથી ગુરુદેવ પાસેથી પણ સમજીએ પછી આપણે ભાવાર્થ ઉપર જઈએ અહીંયા પ્રવચન રત્નાકર ભાગ પાંચમો એમાં પાના નંબર ત્રણસો ને એકત્રીસ એમાં નીચેથી બીજો પેરેગ્રાફ ત્યાં ગુરુદેવ કહે છે કે આ છ બોલમાં સમકીતિને ભગવાન કેવડી સાથે મેળવે છે એટલે સરખાવે છે તે આ પ્રમાણે જો હવે છ છ બોલમાં જે વાત આવી છે એ અહીંયા ગુરુદેવ આપણને કહે છે કે જેવી રીતે કેવડી ભગવાન વિશ્વના એટલે લોકાલોકના સાક્ષી છે જ્ઞાતા દ્રષ્ટા છે તેવી રીતે શ્રુત જ્ઞાની પણ શ્રુત જ્ઞાનાત્મક વિકલ્પો ઉત્પન્ન થતા હોવા છતાં એને શ્રુત જ્ઞાનને કારણે વિકલ્પો ઉત્પન્ન થતા હોવા છતાં પરનું ગ્રહણ કરવા પ્રતિ ઉત્સાહથી રહિત થયા છે એટલે ઉત્સાહથી નિવૃત્ત થયા છે તેથી એ પરના જ્ઞાતા છે સાક્ષી છે જેમ કેવળી ભગવાન જ્ઞાતા છે સાક્ષી છે એવી રીતે જ્યારે શ્રુત જ્ઞાની પોતે પોતાના અનુભવનો સમય છે અનુભવનો કાળ છે તે વખતે એ પરનું કંઈ ગ્રહણ કરતા નથી અને બધા જ વિકલ્પોથી એ રહિત થયા છે પરનું ગ્રહણ કરવા પ્રત્યે કોઈ ઉત્સાહ નથી એનાથી નિવૃત્ત થયા છે તેથી તે વખતે તે પણ કેવળી ભગવાનની જેમ એ જ્ઞાતા છે સાક્ષી છે બીજી વાત કેવળી ભગવાન શ્રુત જ્ઞાનના અવયભૂત એવા જે વ્યવહાર નિશ્ચય નય પક્ષો શ્રુત જ્ઞાન એ અવયવી છે અને એના અવયવ અવયવ શું છે વ્યવહાર અને નિશ્ચય નય એ બંને શ્રુત જ્ઞાનના અવયવ છે શ્રુત જ્ઞાન અવયવી છે અવયવ અને અવયવી અવયવી છે તો અવયવ હોય જ શરીર છે તો એના અવયવ હોય શરીર અવયવી છે એટલે એને અવયવ હોય એટલે શ્રુત જ્ઞાન છે તો શ્રુત જ્ઞાનને અવયવ હોય પણ કેવળી ભગવાનને શ્રુત જ્ઞાન નથી છતાં પણ શ્રુત કેવળી ભગવાન એને જાણે છે જેમ જગતના બધા પદાર્થોને જાણે છે એવી રીતે જ્ઞેય માત્રને જાણે છે તો એના સ્વરૂપને જાણે છે એટલે કેવળી ભગવાન શ્રુતજ્ઞાનના અવયવભૂત જે વ્યવહાર નિશ્ચયનય પક્ષો તેમના સ્વરૂપને જ કેવળ જાણે છે તેવી રીતે જ્ઞાની આત્મા શ્રુતજ્ઞાનના અવયવભૂત વ્યવહાર નિશ્ચયનય પક્ષોના સ્વરૂપને જ કેવળ જાણે છે એ રીતે એ પણ માત્ર જાણે છે કેમ કે હવે એને ગ્રહવું તો નથી એટલે વિકલ્પોને ગ્રહતા નથી એટલે જ્ઞાની પણ પોતે એને જાણે છે નિશ્ચય નય અને વ્યવહાર નહીં ને માત્ર જાણે છે એના સ્વરૂપને જ કેવળ જાણે છે એને ગ્રહતા નથી આ બીજા બોલમાં બંનેને સરખા કયા છે ત્યાં કેવળી ભગવાનને શ્રુત જ્ઞાન નથી અને તેથી નય પણ નથી વ્યવહાર નહીં કે નિશ્ચય નહીં કંઈ પણ કેવડી ભગવાનને નથી માત્ર તેના સ્વરૂપને જ જાણે છે તેમ શ્રુત જ્ઞાની પણ સમ્યક દર્શનના અનુભવ કાળે સમ્યક દર્શનના અનુભવ કાળે એટલે જ્યારે પોતે પોતાના સ્વરૂપમાં જાય છે ત્યારે તે વખતે વ્યવહાર નિશ્ચય નયનો પક્ષ છૂટી ગયો હોવાથી નય પક્ષના સ્વરૂપને જ કેવળ જાણે છે એટલે કે વિકલ્પ નથી માત્ર જાણે છે જ્ઞાનમાં એને જાણે છે પણ એનું લક્ષ નથી એનું લક્ષ્ય તો ક્યાં છે પોતાના સ્વરૂપમાં છે શ્રુતજ્ઞાનીને પોતે પોતાના સ્વરૂપમાં ગયા છે અનુભવનો કાળ છે એ વખતે એ પેલા નિશ્ચય નહીં ને વ્યવહાર નહીંના પક્ષના સ્વરૂપને કેવળ જાણે જ છે પણ કંઈ એ વખતે વિકલ્પ હોતો નથી કોઈ વિકલ્પ હોતો નથી છે તો હજી શ્રુતજ્ઞાની હજી કેવળ જ્ઞાની નથી થયા છતાં પણ એમને કોઈ વિકલ્પ હોતો નથી કેટલાક માને છે કે વ્યવહારથી નિશ્ચય થાય પણ એ વાત તદ્દન ખોટી છે અહીં તો એમ કહે છે કે જીવ પણ કેવળીની જેમ શ્રુત જ્ઞાનના અવયવભૂત વ્યવહાર નિશ્ચયનયના પક્ષોના સ્વરૂપને કેવળ જાણે જ છે એટલે કોઈ વ્યવહાર અને નિશ્ચય નયનો આશ્રય કરવાથી કંઈક દર્શન થાય અથવા તો વ્યવહારથી નિશ્ચય થાય આ વાત તો બિલકુલ બેસતી નથી એને તો એ જાણે જ છે સંપીતિ પણ એને માત્ર જાણે છે કેવડીની જેમ એ પણ જાણે છે એનાથી ભિન્ન રહીને જાણે છે જાણે છે તો એનાથી ભિન્ન રહીને જાણે છે કે એની સાથે એકરૂપતા કરે છે એમ તો છે નહીં છે સમ્યક દ્રષ્ટિ છે એ સમ્યક દ્રષ્ટિ કેવી રીતે જાણે છે એની સાથે કંઈ ભળીને નથી જાણતા એનાથી ભિન્ન પડીને જાણે છે નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં આ એના જે કથનો એ બધાને કેવી રીતે જાણે એનાથી ભિન્ન પડીને જાણે છે કેમ કે વિકલ્પ છે એ વિકલ્પથી ભિન્ન થયા છે એને ભિન્ન પડીને જાણે છે તીર્થંકર ભગવાનને તો હવે એવા કોઈ પ્રશ્ન જ નથી વિકલ્પના કેમકે શ્રુત જ્ઞાન જ નથી એટલે કોઈ નય જ નથી પણ આ જ્ઞાની આત્મા છે એ પણ કેવી રીતે જાણે છે કેવડી ભગવાનની જેમ જ જાણે છે એનાથી ભિન્ન રહીને જાણે છે આ વાત અહીંયા સમજાવી છે ત્રીજી વાત છે કે નિરંતર પ્રકાશમાન સહજ વિમળ સકળ કેવળ જ્ઞાન આ બધા કેવળ જ્ઞાનના વિશેષણ છે નિરંતર હંમેશા પ્રકાશમાન કેવળ જ્ઞાન ક્યારેય ઢંકાયેલું હોય જ નહીં કેવળ જ્ઞાન હંમેશા પ્રકાશમાન જ હોય સહજ છે એ મૂળભૂત દશા છે જ્ઞાનની મૂળભૂત દશા છે એટલે સહજ છે એને કોઈએ કરવી પડતી નથી કોઈ કોઈના કરવાથી એ કેવળ જ્ઞાનની દશા એવી પર્યાય થાય એમ થતું નથી આત્માની જ્ઞાનની સહજ દશા છે પૂર્ણ દશા છે અને એ દશા મળ વિનાની વિમળ કોઈ પણ જાતની મલિનતા વિનાની છે એમાં કોઈ ડાઘ નથી હોતો પૂર્ણ જ્ઞાન છે એવા સકલ કેવળ જ્ઞાન વડે કેવળી ભગવાન પોતે જ સદા હંમેશને માટે એ વિજ્ઞાનઘન થયા છે જ્ઞાન સ્વરૂપ થયા છે તેમ શ્રુત જ્ઞાની ધર્મી જીવ અતિ તીક્ષ્ણ જ્ઞાન દ્રષ્ટિથી ગ્રહવામાં આવેલા નિર્મળ નિત્ય ઉદિત ચિન્મય સમયથી પ્રતિબદ્ધપણા વડે એટલે કે ચૈતન્યમય આત્માના અનુભવન વડે તે અનુભવના કાળે પોતે જ વિજ્ઞાનગન થયો છે કેવડી ભગવાન વિજ્ઞાનગન થયા છે એ તો પોતે પોતાના પૂર્વ પુરુષાર્થ દ્વારા ચાર ઘાતી કર્મોનો ક્ષય કરીને પોતાના સ્વરૂપમાં સ્થિર થઈને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી અને વિજ્ઞાનગન થયા છે એટલે હવે એમની તો એ જ દશા સદાને માટે રહેવાની છે પણ અહીંયા આ જે સમકી છે સમ્યક દ્રષ્ટિ છે શ્રુત જ્ઞાની છે એ પોતે પોતાના પુરુષાર્થ દ્વારા તીક્ષ્ણ જ્ઞાન દ્રષ્ટિથી ગ્રહવામાં આવેલ ચૈતન્ય સ્વરૂપ પોતાનું ચૈતન્ય સ્વરૂપ એની સાથે પ્રતિબદ્ધપણા એના પ્રતિબદ્ધપણા વડે એને પોતાનો અનુભવનો કાળ છે એ વખતે એ પોતે વિજ્ઞાનગન થાય છે જેમ કેવળી ભગવાન વિજ્ઞાનગન થયા છે એવી રીતે આ ધર્મી જીવ આ જ્ઞાની સમકેતી જીવ શ્રુત જ્ઞાની પોતે અતિ તીક્ષ્ણ જ્ઞાન દ્રષ્ટિથી જે ગ્રહવામાં આવ્યું છે એવા નિર્મળ નિત્ય ઉદિત ચિન્મય આ બધા વિશેષણો કોના છે આત્માના છે નિર્મળ નિત્ય ઉદીત ચિન્મય સમયથી એ બધા આત્માના વિશેષણો છે એવા સમયથી એટલે એવા આત્માથી પોતે પ્રતિબિદ્ધ થયા છે એટલે પોતે એ એવા નિર્મળ નિત્ય ઉદિત જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા રૂપે પરિણમ્યા છે પ્રતિબદ્ધ થયા છે એટલે રૂપે પરિણમ્યા છે એટલે એના વડે એ ચૈતન્યત્મય આત્માના અનુભવ વડે એ અનુભવના કાળે પોતે વિજ્ઞાનગન થયા છે નય પક્ષના ગ્રહણના ઉત્સાહથી નિવૃત્ત થયા છે એટલે એ ધર્મીજીવ એટલે જ્ઞાન દ્રષ્ટિ વડે સ્વરૂપમાં એકાગ્ર થઈને પોતે જ તે કાળે વિજ્ઞાનગન થયો છે કેવી અદ્ભુત દશા હોય છે સમ્યક દર્શન જ્યારે થાય છે જે અનુભૂતિનો કાળ છે એ દશા કેવી છે એ અહીંયા તો વર્ણન કર્યું છે શું થાય છે એમાં અહીંયા થોડોક ફેર છે કેવળી ભગવાન અને અહીંયા જ્ઞાની વચ્ચે થોડો ફેર બતાવ્યો છે શું છે ફેર તો કહે છે ગુરુદેવ કે અહીં આટલો ફેર છે કે કેવળી ભગવાન સદા વિજ્ઞાન ગન થયા છે જ્યારે સમ્યક દ્રષ્ટિ જીવ એ અનુભવના કાળે વિજ્ઞાન ગન થયો છે આટલો ફેર છે કેમ કે સમ્યક દ્રષ્ટિને પછી અનુભવનો કાળ જે છે એ પૂરો થઈ જાય છે ત્યાર પછીથી એને વિકલ્પ ઉઠે છે અનુભવના કાળે તો એ ગન થયો છે એને કોઈ વિકલ્પ નથી પરંતુ એ પછી પોતે સ્વરૂપમાંથી બહાર આવે છે ત્યારે એને શુભ વિકલ્પ હોય છે ત્યારે કેવળી ભગવાન તો સદાને માટે વિજ્ઞાન ગન થયા છે ધર્મની પ્રથમ ભૂમિકા શરૂ થવાના કાળની આ વાત ચાલે છે એટલે કે ધર્મની શરૂઆત જે થાય છે એની આ વાત છે ધર્મની શરૂઆત ક્યાંથી થાય છે સમ્યક દર્શનથી ધર્મની શરૂઆત થાય છે ધર્મ એટલે શું પોતાનું જેવું શુદ્ધ નિર્મળ સિદ્ધ સમાન સ્વરૂપ છે એવા સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ એને ધર્મ કહેવામાં આવે છે એ જ મોક્ષનો માર્ગ છે બીજો કોઈ ધર્મ નથી એ જિનેશ્વરે જિનેશ્વરે એવું સ્વરૂપ પ્રાપ્ત કર્યું અને એવા જ સ્વરૂપની પ્રાપ્તિનો માર્ગ દર્શાવ્યો છે એટલે એ જિનેશ્વરેની આજ્ઞા અને આમન્યા પ્રમાણે એ હોય છે એટલે એ એવી આજ્ઞાને આમન્ય પ્રમાણે જે વર્તે છે એને જૈન કહેવામાં આવે છે અને એવા ધર્મ એવા પોતાના શુદ્ધ નિર્મળ સ્વરૂપની પ્રાપ્તિના પુરુષાર્થરૂપ ધર્મ છે એને જૈન ધર્મ કયો છે અને એમાં જે રહ્યો છે એને જૈન કયો છે એ એ સાચો જૈન છે એ કોઈ જ્ઞાતિ સાથે એને કોઈ સંબંધ નથી કોઈ બીજી અન્ય પ્રકારે કોઈ ગ્રુપ સાથે કે કોઈ સાથે એને સંબંધ નથી એટલે એવા ને ધર્મને કહેવામાં આવ્યો છે અને એવા ધર્મની શરૂઆત ક્યાંથી થાય એવા મોક્ષ માર્ગની શરૂઆત ક્યાંથી થાય છે તો કે સમ્યક દર્શનથી થાય છે એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે ધર્મની પ્રથમ ભૂમિકા શરૂ થવાના કાળની આ વાત ચાલે છે સમ્યક દર્શનની અહીંયા વાત ચાલે છે નિશ્ચય વ્યવહારના વિકલ્પના પક્ષની અહીંયા વાત નથી કરતા એનાથી તો એ જ્ઞાની એનાથી એ વિકલ્પોથી તો રહિત થયો છે એ વિકલ્પોથી તો આગળ વધી ગયો છે એને ઓળંગી ગયો છે એટલે પછી વ્યવહારથી નિશ્ચય થાય એવી વાત તો અહીંયા ક્યાં રહી અને હું બદ્ધ છું એટલે કર્મથી બંધાયેલો છું કે હું કર્મથી છૂટ્યો છું અબદ્ધ છું કે એવી બધી વાત તો અહીંયા રહેતી જ નથી એ બધાને તો અતિક્રમી ગયા છે એ બંને વ્યવહાર અને નિશ્ચયને એના બંને પક્ષને જ્ઞાની અતિક્રમી ગયા છે એનાથી રહિત થયા છે કેવળી ભગવાન સદા વિજ્ઞાનગન થયા છે અને આ ધર્મી જીવ અનુભવના કાળમાં વિજ્ઞાન ગન થયો છે આટલો ફેર છે નયોના વિકલ્પ થાય એ કંઈ જીવનું કર્તવ્ય નથી હું શુદ્ધ છું અબદ્ધ છું એવો નિશ્ચય નયના પ્રક્ષરૃપ વિકલ્પ એ કંઈ જીવનું કાર્ય નથી કેમ કે એ અટકવાનું સ્થાન છે એ આપણે પેલા વીસ કળશની અંદર એ વાતને આપણે બહુ સારી રીતે સમજ્યા છીએ આગળ અહીંયા કહે છે પાર નંબર ત્રણસો તેત્રીસ ઉપર કે ચોથા બોલમાં કે કેવળ જ્ઞાન વડે સદા વિજ્ઞાનગન થયા હોય ને કેવળી ભગવાન શ્રુત જ્ઞાનની ભૂમિકાને અતિક્રમ્યા છે અર્થાંત ઓળંગી ગયા છે તેવી રીતે ચૈતન્યમય આત્માના અનુભવ વડે ચૈતન્યમય આત્માના અનુભવ વડે કેમ કે એને કેવળ જ્ઞાન નથી પણ પોતે પોતાના જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માનો અનુભવ છે ને એટલે એ વિજ્ઞાન ગન થયો છે ધર્મી સમ્યક જીવ અનુભવના કાળે પોતે પોતાના જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા ચૈતન્યમય આત્માના અનુભવ વડે એ વિજ્ઞાન ગન થયો છે એટલે એવો વિજ્ઞાન ગ્રહ થઈને અને કેવળ જ્ઞાની પોતે સદાય વિજ્ઞાનગ્રન થયા છે એટલે એમ અહીંયા આ ચૈતન્ય ભગવાન આત્માના અનુભવ વડે વિજ્ઞાનગ્રન થયો હોય ને અનુભવના કાળે શ્રુત જ્ઞાની જીવ શ્રુત જ્ઞાનાત્મક સમસ્ત અંતર અને બહિર્જલપરૂપ વિકલ્પોને અતિક્રમ્યો છે ઓળંગી ગયો છે બધા જ વિકલ્પોને બાહ્ય અને અંતરંગ બધા વિકલ્પોને એ ઓળંગી ગયા છે વિજ્ઞાન ઘન થયા છે એટલે વિકલ્પો બધાને ઓળંગી ગયા છે હવે જ્ઞાન સ્વાભાવિક ભગવાન આત્મામાં પોતે લીનતા કરી અને જેનો અનુભવ કરે છે એવો અનુભવ કરતા બીજું કંઈ હોતું નથી માત્ર જ્ઞાન 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 સિવાય બીજી કોઈ વાત નથી એટલે બધા વિકલ્પોને એ ઓળંગી ગયા છે હું શુદ્ધ છું એવો જે અંદર વિકલ્પ ઉઠે તે અંતરજલ્પ છે અને બહાર વાણી નીકળે તે બહિર્જલ્પ છે એ બેમાંથી કંઈ પણ નથી શ્રુત જ્ઞાનીને અનુભવના કાળમાં બધા જ અંતરજલ્પ અને બહિર્જલ્પ એ વિકલ્પો બધા ચાલ્યા ગયા છે એટલે કેવડીની સાથે અહીંયા આ શ્રુત જ્ઞાનીને આ રીતે મેળવીને અમૃતચંદ્રાચાર્ય ભગવાને આ ટીકામાં તો ગજબ કામ કર્યું છે નય પક્ષની ભૂમિકાને ઓળંગી જવાને લીધે શું હોય એનો અહીંયા ખૂબ સરસ ચિતાર આપ્યો છે ખૂબ સરસ એનું વ્યાખ્યાન કર્યું છે પાંચમા બોલને અહીંયા સમજાવે છે કે કેવળી ભગવાન જેમ સમસ્ત નય પક્ષના ગ્રહણથી દૂર થયા છે તેમ શ્રુતજ્ઞાની ધર્મી જીવ પણ સમસ્ત નય પક્ષના ગ્રહણથી દૂર થયો છે અને તેથી એમ થયું છે તેથી છઠ્ઠા બોલમાં શું થયું કે જેમ કેવડી ભગવાન કોઈ પણ નય પક્ષને ગ્રહતા નથી તેમ આ શ્રુત જ્ઞાની ધર્મી જીવ પણ કોઈ પણ નય પક્ષને ગ્રહતો નથી એમ અહીંયા છે છ બોલ સમજાવ્યા અને કહે છે કે ભાઈ તું કોણ છો અને તેને કેમ પમાય તું કોણ છો તું કોણ છો એટલે તું આત્મા છો અને એવા તારા સ્વરૂપને કેમ પમાય તેની આ વાત ચાલે છે છ બોલ દ્વારા કહી છે વસ્તુ સ્વરૂપ જેમ છે તેમ કહ્યું છે પણ ક્યાંય કોઈ જગ્યાએ ક્યાંય પક્ષમાં જો રોકાઈ રહીશ કે બંધાઈ જઈશ કે એના વિકલ્પોમાં ચાલ્યો જઈશ તો પ્રભુ તને તારું સ્વરૂપ હાથ નહીં આવે ભગવાન હાથમાં હાથ નહીં આવે અને તું સુખી નહીં થઈ શકે અહીંયા શ્રેણિક મહારાજાને એક વાત લીધી છે આપણે લઈએ શ્રેણિક મહારાજા ક્ષાયિક સમકિતી હતા શ્રેણિક મહારાજા પહેલાં પૂર્વે એમણે મુનિ ઉપર ઉપસર્ગ કર્યો હતો એટલે એમને નર્કનું આયુષ્ય બંધાઈ ગયું પણ સમ્યક દર્શન પ્રગટ કરી અને પછી જે પુરુષાર્થ ઉપાડ્યો એ પુરુષાર્થ પછીથી એમણે તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું એટલે શ્રેણિક મહારાજા એક ક્ષાયિક સમકિતી હતા અને આવતી ચોવીસીના પ્રથમ તીર્થંકર થશે અહીંયા ભરત ક્ષેત્રના વિષયા હવે જે ચોવીસી થશે એના પહેલાં તીર્થંકર થશે અત્યારે એ પ્રથમ નરકમાં છે અંદરથી મિથ્યાત્વ અને અનંતાનુબંધી કસાયનો નાશ થયો છે સમકીતિ છે ક્ષાયક સમકિતિ છે એટલે મિથ્યાત્વ ગયું છે અને સાથે અનંતાનુબંધી કસાય પણ ગયો છે એટલે એટલા ત્યાં સુખ અને શાંતિ છે જો મિથ્યાત્વનો નાશ થયો મિથ્યાત્વ ગયું સમ્યક્ત્વ થયું છે એટલે દ્રષ્ટિ કેવી થઈ હોય પદાર્થોને જેમ છે તેમ બરાબર યથાર્થ જાણે પદાર્થોને જેમ છે તેમ યથાર્થ જાણે તત્વાર્થ શ્રદ્ધાનામ સમ્યક દર્શનમ એ એમને સહજ છે એ હવે એમને કંઈ ગોઠવવું પડે યાદ કરવું પડે એમ નથી તો સહજ વર્તે છે એટલે નરકમાં રહ્યા છે છતાં પણ એ આખો ભાવ એ સહજ વર્તે છે એટલે એમને સુખ ને શાંતિ છે ખરેખર કે નરકમાં સુખ શાંતિ ક્યાંથી હોય પણ પોતે જેમ છે તેમ જાણે છે દ્રષ્ટિ હવે પર્યાય દ્રષ્ટિ નથી રહી હવે દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે અનુભવનો કાળ ન હોય છતાંય દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે પર્યાય દ્રષ્ટિ નથી એટલે જેમ પર્યાય છે એ પ્રમાણે પદાર્થોને જાણે છે એમ નથી પણ દ્રવ્ય કેમ છે જે પ્રમાણે છે તેમ જ જાણે છે ને એ સહજ રીતે જાણે છે એટલે એમને શાંતિ હોય અહીંયા લખ્યું છે ને ગુરુદેવે કંઈ આ મસ્તું નથી કહ્યું શું કહ્યું છે કે અંદરથી મિથ્યાત્વ અને અનંતાનુમંતી કસાયનો નાશ થયો છે કહાયક સમકીતી છે એટલે એટલા ત્યાં સુખ અને શાંતિ છે તો આ રીતે સુખ અને શાંતિ છે કેમ કે દ્રષ્ટિ બદલાઈ ગઈ છે સ્વભાવનો આશ્રય છે એટલું ત્યાં સુખ છે પણ હજી ત્રણ કસાય તો બાકી છે ને તો એક કસાય ગયો છે અનંતાનુમંધી ગયો છે બાકી ત્રણ કસાય તો પડ્યા છે ને એટલે ત્રણ કસાય જે વિદ્યમાન છે એટલું ત્યાં દુઃખ અનુભવે છે જો દુઃખ અનુભવે છે પણ એમ નથી કે સંયોગનું વેદન છે એમ નથી સંયોગનું વેદન નથી સંયોગો તો કેવા છે નરકમાં કેવા સંયોગો હોય દુઃખના જ સંયોગો હોય પણ સંયોગો ખરેખર જીવને દુઃખી કે સુખી ક્યારે કરે છે તો કે જીવની કેવી દશા છે એ પ્રમાણે એને દુઃખી કરે કે સુખી કરે કોઈ પણ સંયોગ નરકના સંયોગો દુઃખી કરે અને સ્વર્ગના સંયોગો સુખી કરે એમ આપણે જે કહીએ છીએ પણ એ સંયોગો દુઃખી કે સુખી કેવી રીતે કરે છે તો કે એની સાથે જેટલું જોડાણ છે એટલા પ્રમાણમાં એ દુઃખી કે સુખી કરે સંયોગો ખરેખર દુઃખ કે સુખનું કારણ છે જ નહીં જ્ઞાની મહાપુરુષોને કોઈ સંયોગ ન તો દુઃખ આપનારો છે કે ન તો કોઈ સુખ આપનારો છે સમ્યક દ્રષ્ટિ છે એને પણ ચોથા ગુણસ્થાનની દશા છે એને પણ અનતાનુનંદી કસાય ગયો છે અને સમ્યક દ્રષ્ટિ થઈ છે સાચી દ્રષ્ટિ થઈ છે એટલે એટલે એટલું દુઃખ નથી થતું જેટલું મિથ્યા દ્રષ્ટિને હોય છે એટલું દુઃખ એ નથી અનુભવતા હવે એનાથી આગળ વધીને જે પાંચમા ગુણસ્તાને છે એને બે કસાયનો અભાવ થયો છે એટલે એને એના કરતાં પણ ઓછા દુઃખનો અનુભવ થાય એ જ રીતે જેને ત્રણ કસાયનો અભાવ થયો છે એવા મુનિ જેને માત્ર સંજ્વલન કસાય એક જ બાકી રહ્યો છે એની દશા કેવી અદભુત હોય એ તો અતિ અલ્પ પ્રમાણમાં સંયોગજનિત સુખ કે દુઃખને અનુભવે પોતે પોતાના અંદરમાંથી આવતા સુખનો જ અનુભવ કરે છે આત્મિક સુખને અનુભવે છે એમની તો એવી દશા છે પણ અહીંયા શ્રેણિક મહારાજની વાત અહીંયા કરી છે કે એમને હજી ત્રણ કસાય બાકી રહ્યા છે તો ત્રણ કસાય જે વિદ્યમાન છે એટલું ત્યાં દુઃખ અનુભવે છે પણ એ કંઈ સંયોગને કારણે નહીં સંયોગનું વેદન નથી પણ જે ત્રણ કસાય છે તેનું ગૌણપણે વેદન છે અઢી હજાર વર્ષ વીતી ગયા છે હજુ એક્યાસી હજાર પાંચસો વર્ષની આયુની સ્થિતિ બાકી છે ચોરાશી હજાર વર્ષનું આયુષ છે ને એટલે અત્યારે પચીસસો વર્ષ ગયા મહાવીર સ્વામી ભગવાન પછી એટલે એટલો કાળ એમને ગયો છે અને હજી એક્યાસી હજાર પાંચસો વર્ષ એમનું ત્યાં બાકી છે અને એ પૂરું થશે પછી પહેલા તીર્થંકર થશે વિચાર તો કરો પ્રભુ કે જેને આગામી કાળમાં તીર્થંકર થવાનું છે એવા સમિતિ ભવ્ય જીવ વર્તમાનમાં નરક ગતિમાં આવા દુઃખ વેદે છે તો પછી મિથ્યાત્વપૂર્વકના પરિણામની વિષમ વિચિત્રતાનું તો શું કહેવું મિથ્યાત્વ સહિત તો કેવા દુઃખોનો અનુભવ થાય આગળ કહે છે કે ભાઈ પ્રથમ નિર્ધાર તો કર કે ભગવાન આત્મા શુદ્ધ ચૈત્ય સ્વભાવી પૂર્ણ આનંદનો નાથ છે અને તેની સન્મુખ થતાં નિર્વિકલ્પ દશા થાય છે એની સન્મુખ થતાં નિર્વિકલ્પ દશા થાય છે જેમ અહીંયા કહ્યું એ પ્રમાણે કે પોતે વિજ્ઞાન ઘન કેવી રીતે થાય છે તો કે પોતાના ચૈતન્ય જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મામાં બદ્ધતા થાય છે એ રૂપે પોતે પરિણમે છે ત્યારે અનુભવના કાળે એ વિજ્ઞાન ઘન થાય છે આવી નિર્વિકલ્પ દશા થયા વિના કોઈને રાગની મંતતા થાય પણ તેથી શું એટલે કે સમ્યક દર્શન થયું નથી નિર્વિકલ્પ અનુભવ થયો નથી અને માત્ર રાગની મંદતા હોય તો શુભભાવ છે અને એ શુભભાવ તો બંધનું કારણ છે એ આશ્રવ છે અંદર આત્માનો આશ્રય નથી ભગવાન આત્માનો અંદરથી જેને એનું મહાત્મા આવ્યું નથી અને એનો આશ્રય એને કર્યો નથી અનુભવ કર્યો નથી તો પછી એને અનંતાનું મંદી કસાય તો હશે જ જ્યાં સુધી સમ્યક દર્શન નથી થતું ત્યાં સુધી અનંતાનું મંદી કસાય તો હોય જ છે પછી બહારથી ભલે એ રાગની મનતાને લીધે થઈને ક્રોધ કરે નહીં ભાવમાં દેખાય કે પછી ઉત્તમ ક્ષમા પણ એ બધી ખરેખર તો કોઈ ક્ષમા નથી સાચી ક્ષમા તો સ્વરૂપના આશ્રયથી જ હોય એ વિના કોઈ ઉત્તમ ક્ષમા હોતી નથી જ્યાં સુધી સ્વરૂપની દ્રષ્ટિ થઈ નથી અનુભવ કર્યો નથી ત્યાં સુધી એને પોતાના સ્વરૂપની જ હિંસા વર્તે છે ત્યાં પછી બીજી ક્ષમાનો તો ક્યાં વિચાર કરવો આત્મા શાશ્વત અમૃતનો સાગર છે તેનો ગમે તેટલો વિસ્તાર કરીએ વાત કરો તો પણ પાર આવે તેમ નથી આત્માની વાત કરતાં કેટલોય કાળ ચાલ્યો જાય પણ એનો પાર ના આવે એવો ભગવાન આત્મા છે આત્મા વસ્તુ વિકલ્પરહિત છે વિકલ્પાતીત છે વિકલ્પથી જુદી છે ભિન્ન છે એમાં વિકલ્પ નથી અને એવા ભગવાન આત્માના અનુભવ વિના જેટલા નિશ્ચય નય અને વ્યવહાર નયના વિકલ્પો આવે છે એ બધા સંસાર ખાતે છે એટલે કે એ બધા દ્વારા સંસાર જ ઊભો થાય છે વિકલ્પ છે તો રાગ છે અને રાગ છે તો બંધ છે પણ ચોથા ગુણસ્થાનકે ક્ષાયિક સમકીતિને જે શાંતિ પ્રગટી છે તેના કરતાં પંચમ ગુણસ્થાન વર્તી શ્રાવકને અધિક શાંતિ હોય છે અને છઠ્ઠા વર્તી ભાવલિંગી મુનિરાજને તો શાંતિ અને વિતરાગતા ઓર વધી ગયા હોય છે મુનિરાજને પંચમહાવ્રતનો જે વિકલ્પ આવે તેને સમયસાર નાટકમાં પંડિત બનારસી દાસે જગપંથ કયો છે એને જગપંત કયો છે એ વિકલ્પને જગપંત કયો છે એમને શાંતિ છે આનંદ છે એ તો પોતાની અંતરંગ દશાને કારણે છે છઠ્ઠા સાતમા ગુણસ્થાને મુનીને શાંતિ છે એ તો એમને વિતરાગતા પ્રગટ થઈ છે એથી છે એ બાહ્યમાં જે પાંચ મહાવ્રતનો વિકલ્પ છે બાહ્ય ચારિત્ર છે એથી કંઈ શાંતિ નથી એટલે એને તો જગપંથ કયો છે અહીંયા પારા નંબર ત્રણસો ને પાંત્રીસ ઉપર નીચેથી બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે સમ્યક દર્શન એટલે સત્ય દર્શન અંદર પોતાની વિકલ્પ વિનાની ત્રિકાળી ધ્રુવ ચીજનો અનુભવ થાય તેનું નામ સમ્યક દર્શન છે સમકીતિને પોતાના પૂર્ણ આત્માની પ્રતીતિ થઈ છે તેથી તે જ્ઞાન આત્મા થયો છે આગળ વાત આવીને કે જે જ્ઞાન આત્મા થયો છે તો કઈ રીતે જ્ઞાન આત્મા થયો છે પોતાના પૂર્ણ આત્માની પ્રતીતિ થઈ છે તેથી તે જ્ઞાન આત્મા થયો છે પ્રત્યેક જ્યોતિ સ્વરૂપ થયો છે આત્મખ્યાતિ રૂપ થયો છે આ ટીકાનું નામ પણ આત્મખ્યાતિ છે ને આત્મખ્યાતિ કહેતા આત્માની પ્રસિદ્ધિ પહેલાં રાગ અને વિકલ્પની પ્રસિદ્ધિ થતી હતી તે હવે ધર્મીને નિર્વિકલ્પ અનુભવની દશામાં આત્માની પ્રસિદ્ધિ થઈ તેથી તે આત્મખ્યાતિ રૂપ થયો અંદર આત્મા તો પરિપૂર્ણ પડ્યો છે એ તો દ્રવ્ય અપેક્ષાએ પૂર્ણ શુદ્ધ છે જ પણ તે પર્યાયમાં પ્રસિદ્ધ થયો અને આમ એ આત્મખ્યાતિ રૂપ છે તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ હવે આજના સ્વાધ્યાય સંબંધી આપના પ્રતિભાવ અથવા પ્રશ્નો હોય તેના સંબંધી વિચાર કરીએ